ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં ત્રીજો પાઠ આપણે જોઈશું આજે, રેસાથી કાપડ શોધી. ધોરણ છમાં તમે વનસ્પતિના છોડમાંથી કેટલાક રેસાઓ મેળવવામાં આવે છે તે ભણ્યા હતા, બરાબર? સણ છે, પછી નાળિયેરના રેસા હોય એમાંથી મેળવતા હતા. તો તમે એ પણ ભણી ગયા છો કે ઊન તથા રેશમ પ્રાણીના રેસામાંથી પ્રાપ્ત થાય, એટલે પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. ઘેટા અથવા યાગની રૂંવાટીમાંથી આપણને ઊન મળે છે, જ્યારે રેશમના કીડાના કોસેટોમાંથી આપણે રેશમના રેસા પ્રાપ્ત કરીએ છીએ. આ કોસેટો મતલબ એક પ્રકારનું પ્રોટીન છે જેનો તે સ્ત્રાવ કરે છે. તો શું તમે જાણો છો કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી રેસા મળે છે? શું તમે માહિતગાર છો કે આ રેસાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેને આપણે સ્વેટર ગૂંથવા માટે બજારમાંથી ખરીદીએ છીએ? તો આગળ છે કે શું તમે જાણો છો કે રેશમના રેસાઓ રેસામાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે, જેના વડે સાડી વણવામાં આવે? તો પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીશું. તો પહેલું છે કે પ્રાણીજ રેસા, ઊન અને રેશમ. તો પહેલું છે ઊન વિશે. તો ઊન આપણને ઘેટા, બકરા, યાક અને તેવા બીજા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. આ ઊનની રૂંવાટી ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના વાળથી ઢંકાયેલા હોય છે. તો શું તમે જાણો છો કે આ પ્રાણીઓની ચામડી કેમ વાળનું ઘટ્ટ સ્તર ધરાવે છે? તો એને શિયાળા જેવી ઠંડી ઋતુ અથવા આ પ્રાણીઓ ઠંડા પ્રદેશમાં રહેતા હોય, જેના કારણે એ ઠંડીથી રક્ષણ મેળવવા માટે આવું શરીરની રચના ધરાવે છે. તો વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે. હવા ઉષ્માની મંદ વાહક છે, જે તમે પ્રકરણ 4માં શીખશો. તો આમ આવા ઘટ્ટ વાળ છે એ પ્રાણીઓને શું કરે છે? ઊંઘ પૂરી પાડે, ગરમી આપે. આ વાળ જેવા રેસાઓ વડે ઊનનું નિર્માણ થાય છે, બરાબર? તો પ્રવૃત્તિ 3.1 આપેલી છે કે તમારા શરીર હાથ પર તેમજ માથામાં રહેલા વાળનો સ્પર્શ કરો. તો તમને કંઈ તફાવત જણાય છે કે કયા વાળ બરછટ છે અને કયા વાળ સુવાળા છે? તો આપણી જેમ ઘેટાના શરીર પર બે પ્રકારના વાળ હોય છે, તો દાઢીના ભાગમાં બરછટ વાળ અને ચામડી પર પાતળા સુવાળા વાળ હોય. આ પાતળા વાળ આપણને ઊન બનાવવાના રેસા પૂરા પાડે છે. તો ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ જ ધરાવે છે. ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બચ્ચાને જ જન્મ આપે છે, બરાબર? તો ઊન એમાંથી વધારે મેળવી શકાય છે. તો સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયા જે છે એને શું કહેવાય છે? પસંદગી લક્ષી સંવર્ધન, બરાબર? તો ઊન આપતા પ્રાણીઓ વિશેની માહિતી આપી છે કે આપણા દેશમાં, આપણા દેશના જુદા જુદા ભાગોમાં ઘેટાની અનેક ઓલાદો જોવા મળે છે, એટલે કે એના અનેક પ્રકાર છે. જો કે ઘેટાઓની રૂંવાટી એ ઊનનો એકમાત્ર સ્ત્રોત નથી, છતાં બજારમાં મોટે ભાગે પ્રાપ્ત થતું ઊન ઘેટાનું જ હોય છે. તિબેટ તથા લદ્દાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે, એટલે એનું ઊન મેળવવામાં આવે છે. મોહેર આ એક પ્રકારનું રેશમી ઊન છે, એ અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે, જે પહાડી પ્રદેશમાં જોવા મળે છે, જમ્મુ અને કાશ્મીર જેવા. તો બકરીના વાળમાંથી પણ ઊન પ્રાપ્ત થાય છે. કાશ્મીરી બકરીઓ વડે મળતો ઊન સુવાળું હોય છે, જેનો પશ્મિના શાલ પ્રકારની સુવાળી પાતળી શાલ વળવા માટે ઉપયોગ થાય છે, બરાબર? આ ખૂબ જ મહત્ત્વના પોઈન્ટો છે કે એનો ઉપયોગ ક્યાં થાય, શેમાંથી મળે છે, કયા પ્રદેશમાં રહે છે.
તો ઊનના ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં લામા અને અલ્પાકા પ્રાણીઓ ઊન આપે છે. તો જો તમને નીચે લામા અને અલ્પાકા બે પ્રાણીઓ છેલ્લે આપેલા છે, તો પ્રવૃત્તિ 3.2 છે કે એવા પ્રાણીઓના રેખાચિત્રો ભેગા કરો જેમના શરીર પર વાળ એટલે કે રૂંવાટી ઊન તરીકે વપરાય અને તેને તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડો. જો તમને તેના ચિત્રો ન મળે તો આ પુસ્તકમાં આપેલા ચિત્રો છે તેને દોરવાનો પ્રયત્ન કરો. તો જો યાક છે, ત્યાર પછી અંગોરા બકરી છે, બરાબર, બીજી સાદી બકરી આપેલી છે, ઊંટ, પછી લામા અને અલ્પાકા. તો આપણા દેશમાં સ્થાનિક તથા જુદી જુદી ભાષામાં ઘેટું, બકરી, ઊંટ અને યાક માટે વપરાતા નામ જાણવાનો કે શોધવાનો પ્રયત્ન કરો. પછી પ્રવૃત્તિ 3.3 આપી છે કે ભારત તથા વિશ્વનો રેખાંકિત નકશો મેળવો. હવે જે જે સ્થળોએ ઊન આપતા પ્રાણીઓ જોવા મળે છે તે સ્થળોની નોંધ કરો. જુદા જુદા પ્રકારના ઊન આપતા પ્રાણીઓના સ્થળને દર્શાવવા માટે જુદા જુદા પ્રકારના રંગોનો ઉપયોગ કરો, બરાબર, જેથી બધા એકબીજામાં મિક્સ થાય નહીં. ત્યારબાદ આપ્યું છે આગળ કે રેસાઓ એટલે કે રૂંવાટીમાંથી ઊન. તો ઊન મેળવવા માટે ઘેટાનો ઉછેર કરવામાં આવે છે, તેના વાળ કાપી અને પ્રક્રિયા કરી અને ઊન મેળવવામાં આવે છે. કઈ કઈ પ્રક્રિયા થાય, તો સૌથી પહેલાં શું કરવામાં આવે છે, ઘેટાનું પાલન અથવા સંવર્ધન, પાલન અને સંવર્ધન. તો જો તમે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારો અથવા હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત જેવા મેદાનના વિસ્તારમાં મુસાફરી કરો તો તમને ભરવાડો ઘેટાના ઝુંડ ચરાવતા નજરે પડશે. તો ઘેટું જે છે એ શાકાહારી પ્રાણી છે, તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. ઘેટાને પાળનારા તેમને લીલો ચારો ઉપરાંત કઠોળનું મિશ્રણ, મકાઈ, પછી જુવાર, ખોળ જે બીજમાંથી તેલ કાઢી લીધા પછી વધેલો પદાર્થ છે અને ખોળ કહેવાય, બરાબર, એ પણ પદાર્થ કેવો હોય, ચીકણો પદાર્થ હોય છે. તથા ખનિજ દ્રવ્ય પણ ખવડાવતા હોય છે. શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકો ચારો આપવામાં આવે છે. તો આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે. કુષ્ટક 3.1માં ઘેટાઓની કેટલીક જાતિઓના નામ આપેલા છે જેમને આપણા દેશમાં ઊન ઉત્પાદન માટે પાળવામાં આવે છે. તો કુષ્ટકમાં તેમના વડે મળતી ઊનની ગુણવત્તા, પોત એટલે કે ઘટપણું પણ દર્શાવેલા છે. જો ઘેટાની કેટલીક પ્રજાતિ પર શરીર પર ઘટ રૂંવાટી હોય છે જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળો ઊન પ્રાપ્ત થાય છે. જેમ કે પહેલાં આપણે જોઈ ગયા કે ઘેટાઓને પસંદગી લક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતિના નર કે માદા, બરાબર, પસંદ કરવામાં આવે છે. તો જ્યારે પાળેલા ઘેટાના શરીર પરના વાળનો જથ્થો વધી જાય ત્યારે ઊન મેળવવા માટે તેને કાપવામાં આવે છે. તો જો તમને નીચે પ્રાણીઓના નામ એ જાતિ આપેલી છે, ઊનની ગુણવત્તા આપી છે, કયા રાજ્યમાં પ્રાપ્ત થાય. તો પહેલું છે કે લોહી જાતિના ઘેટા, બરાબર. તો ઊન જે છે એનું સારી ગુણવત્તાવાળું છે જે પંજાબ અને રાજસ્થાનમાં મળી આવે. ત્યાર પછી રામપુર બુશાયર જે કથ્થઈ ઊન આપે છે, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં છે. નાલી અથવા તો એને નલી કહેવાય જે ગાલીચાનું ઊન આપે,
બરાબર, તો એનો પ્રદેશ કયા રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે? રાજસ્થાન, હરિયાણા, પંજાબ. ત્યાર પછી બાખરવાલ ઘેટાનો પ્રજાતિ છે જેનો ઉપયોગ સાલના વણાટ માટેનો ઊન જે જમ્મુ કાશ્મીરમાં મળી આવે છે. ત્યારબાદ બે પ્રજાતિ આપેલી છે, એક મારવાડી અને એક પાટણવાડી, બંને ગુજરાતની જ છે. જેમાં મારવાડી ઊન છે બરાબર, એ બરછટ ઊન છે, જ્યારે પાટણવાડી ઊનનો ઉપયોગ મોજા, ગંજી જેવી હોશિયરી માટે થાય છે. તો આ જે હતી એ ઊન વિશેની માહિતી હતી. હવે જે આગળની માહિતી છે એ છે રેશમ વિશેની. તો રેશમ, રેસામાંથી ઊનમાં ઊન પ્રાપ્ત રૂપાંતર કરવાની પ્રક્રિયા, ઊન હવે ઊનનો બનાવટની પ્રક્રિયા, એના પછી આવી જ ક્રિયા રેશમ વિશેની હશે. તો સ્વેટર ગૂંથવા માટે વપરાતું ઊન કે શાલ વણવા માટે વપરાતું ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે, જે નીચે મુજબના સોપાનો ધરાવે છે. એટલે એના જે સ્ટેપ છે નીચે મુજબના છે. એમાંથી પહેલું સોપાન, એટલે કે પહેલું સ્ટેપ શું છે? તો ઘેટાઓના શરીર પરથી પાતળી ચામડી સહિત રૂંવાટીને ઉતારી લેવામાં આવે. આ પ્રક્રિયાને કાતરણી કહે છે. હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે, જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે છે. હવે જો આગળ જે છે એની અંદર અલગ માહિતી આપી છે. તો અહીં કીધું છે કે કાતરણી થયા પછી જે અહીંયા આપણે મશીનનો ઉપયોગ કરીએ છીએ બરાબર, હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે, જેથી શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે છે. આ વાળ વડે ઊનના રેસા બને છે. તો ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવા આવે છે. જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજી દાઢી કરે છે, તે જ રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ હોતું નથી, કોઈ એટલું બધું દર્દ થતું હોતું નથી. તો શું તમે જાણો છો કે આવું શા માટે છે? તો આપણી ચામડીનું જે બહારનું સ્તર કહેવાય, ઉપરનું સ્તર, એ શેનું બનેલું છે? મૃત કોષોનું. સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે તે રીતે ઘેટાઓને પણ નવા વાળ ઉગવાની શરૂઆત થાય, એટલે નવા વાળ ઉગવા લાગશે. તો હવે જો આ રેસા બનાવવા માટેની પ્રક્રિયા અહીં આપેલી છે બરાબર, કે કેવી રીતે આગળ પ્રક્રિયા થતી હોય. તો બીજું સ્ટેપ હતું, એ ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખી સારી રીતે ધોવામાં આવે છે, જેથી તેમાંની ચિકાસ છે, ધૂળ અને મેલ એ નીકળી જાય. આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે. તો હાલના સમયમાં ઘસવાની પ્રક્રિયા મશીનો વડે કરવામાં આવે છે, આકૃતિ બી અને સી બરાબર, જેમાં જોઈ શકો છો. ત્રીજા નંબરનું સ્ટેપ છે કે ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે, જ્યાં તેમનું જુદા જુદા પોત, એટલે કે જે અલગ અલગ પ્રકારની રીત મુજબ તેમને જુદા પાડી વર્ગીકરણ કરી શકાય છે. તો નાના નાના રૂંવાટી તંતુઓ જેને બર કહે છે, તેમને વાળમાંથી કાઢી
અને પછી વાળમાંથી કાઢી નાખવામાં આવે. આ એ જ બર છે જે કેટલીક વાર તમારા સ્વેટરમાં જોવા મળે છે, બરાબર, નાના તંતુ ઉપર આવી ગયા હોય નાના નાના દોરા જેવા, એને બર કહેવાય. તો રેસા ઉપર ફરી ઘસવાની પ્રક્રિયા કરી તેમને સૂકવવામાં આવે છે. હવે આ ઊનના દોરા બનાવવા માટે તૈયાર છે. ઊનના દોરા બનાવવા માટે એ તૈયાર થઈ જાય. તો સોપાન પાંચ એટલે પાંચમા નંબરે જે પ્રક્રિયા કરવામાં આવે તે, તો ઊનના રેસાઓને જુદા જુદા રંગ રંગવા માટે રંગવામાં આવે છે. કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા અથવા કથ્થઈ અથવા સફેદ હોય. તો પ્રક્રિયા નંબર છ, કે હવે ઊનના રેસાને સીધા કરવામાં આવે છે, તેમને ઓળવામાં આવે અને દોરી સ્વરૂપે વીંટાળવામાં આવે છે. તે તમે આકૃતિ 3.8D જોઈ શકો છો. અને લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર કરવામાં આવે છે, જ્યારે ટૂંકા રેસાઓને કાંતીને ઊનના કપડાં વણી લેવામાં આવે છે. તો રેસામાંથી ઊન બનાવવાની પ્રક્રિયા જે છે એ નીચે મુજબ છે. પહેલું કાતરણી એટલે કે ઊન ઉતારવાની ક્રિયા, પછી ઘસવાની પ્રક્રિયા, પછી વર્ગીકરણ અલગ અલગ કરવાની પ્રક્રિયા, ત્યારબાદ બરને સૂકવવાની પ્રક્રિયા, ત્યાર પછી રંગવામાં આવે અને પછી અંતે વીંટાળવામાં આવે છે. તો આ પ્રકારે અલગ અલગ પ્રક્રિયાઓમાંથી એને પસાર થવાનું રહે છે. તો જુઓ, વ્યવસાયિક સંકટ છે કે આપણા દેશમાં ઊનનો ઉદ્યોગ અનેક વ્યક્તિઓ માટે આજીવિકાનું એક અગત્યનું સાધન છે, પરંતુ ઊનના વર્ગીકરણનું જે કામ છે જોખમ ભરેલું છે. કેમ કે તે કરનારને ક્યારેક એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે છે, જે લોહીના ઘાતક રોગનું કારણ બને છે. આ રોગને શોર્ટ્સ રોગ કહે છે, બરાબર, શોર્ટ્સ રોગ કહેવાય છે. કોઈ પણ કારખાનામાં કામ કરનાર કારીગર માટે આવા જોખમને વ્યવસાયિક સંકટ કહેવાય છે. તો ગુજો કહે છે, ગુજોને નવાઈ લાગે, શા માટે કોઈ વાળ ખેંચે ત્યારે તે દુખે છે, પરંતુ વાળ કાપવામાં આવે ત્યારે તે દુખે નહીં. કારણ ચામડીનો જે અંદરનો ભાગ છે આપણો એ મૃત કોષોનો નથી, પરંતુ આ ચામડીની બહાર જે વાળ જેવી રચના છે એ કેવી છે, મૃત કોષોની બનેલી. તો વળી બુજો ને વળી એ વાત પણ નવાઈ પામે છે કે શિયાળામાં સુતરાઉ કપડાં શા માટે ઊનના કપડાંની જેમ આપણને ગરમી કે હું ફાફતા નથી, તો એમાં હવા ભરાઈ શકતી નથી. એટલા માટે એક પ્રવૃત્તિ છે કે તમારા વર્ગના મિત્ર સાથે ચર્ચા કરો કે શું મનુષ્ય માટે ઘેટાઓને પાળવા અને પછી ઊન પ્રાપ્ત કરવા માટે તેમના વાળને કાપીને ઉતારી લેવા જે યોગ્ય પ્રક્રિયા કહેવાય કે નહીં, બરાબર. હવે આપણે જે આગળનો એક જ ટૉપિક રહ્યો છે એ છે રેશમ વિશેનો, જે આપણે નેક્સ્ટ પીરિયડ એટલે આવતીકાલે પૂરો કરીશું. એ સિવાય એક અગત્યની સૂચના કે તારીખ 2 સપ્ટેમ્બર ગુરુવારને રોજ આપણી શાળામાં હવે ઓનલાઈનના બદલે સાથે આપણે ઓફલાઈન શિક્ષણ એટલે કે ઓનલાઈનને બદલે હવે ક્લાસની અંદર બેસાડી તમને ત્યાં ક્લાસમાં બેસાડી પહેલાં જેમ ભણતા એવી જ રીતે ભણવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. તો દરેક વિદ્યાર્થીએ એની માટે સંમતિ પત્રક ભરીને આપવું પડશે. તો શાળામાં અત્યારે જે સંમતિ પત્રક મળે છે એ લઈ લેવું, ભરી અને જમા કરી દેવું, જેથી વચ્ચે રજાઓનો પણ સમયગાળો છે 2 દિવસની, બરાબર. આપણે સોમવાર અને મંગળવાર શાળામાં રજા છે. બીજી વસ્તુ એટલે આ જે સમયગાળો છે એની અંદર ભરી જવું અને સંમતિપત્રક આપી દેવું, જેથી ઓફલાઈન વર્ગ 2 તારીખથી શરૂ થાય છે ત્યારે ભણવામાં કોઈ અડચણ ઊભી ન થાય. અને શાળાનો સમય 11 થી 5નો હોવાથી સંમતિપત્રક લેવા માટે 11 થી 5ના સમયમાં આવવું, બરાબર.
અને સંમતિ પત્રક બને એટલું જલ્દી વહેલા ભરી અને આપી દેવું. બીજું કે સેનિટાઈઝર માસ્ક આનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર, તો આટલા સુધી માહિતી રાખીએ છીએ. આજે આગળનો પાઠ આવતીકાલે જોઈશું.